तो चलो बाळको, तमे पण खानावाळी बुक काढी लीधी, पेन्सिल लई लो, रबर लई लो। મીંડા પણ કરી શકાય,
तो आपने चार ना कितना लिखे हो इस ऊंचा एक बे त्रण चार सरस मजा ना थोड़ा छुट्टा छुट्टा लिखे हैं क्या बनाए क्या आपने गणना भूल काय नहीं तो अबे यहाँ कितना से तो बे एक अने बे तो अबे सरवाले में सुपर बनो हो के आज ये आमा उम्र बना से तो सुपर बनो गणना एक बे त्रण चार पांच छ तो यहाँ सब मुकाबला में छ बड़े छ जो आ गणना जाए डाली साथे साथे गणना में चार गणी बोले पर सही एक थी गणना में योग करवानू नहीं अब यहाँ जो कितना छे संख्या पांच वत्ता कितना छे शून्य तो पांच में कितना लिखा करें शून्य पांच एक बे त्रण चार पांच थी गया पांच હવે અહીંયા કેટલા શૂન્ય અહીંયા તો કઈ છે નહીં એક જ લીટો નથી એટલે આપણે લીટા પણ નહીં કરીએ તો પણ આપણને ખબર પડી જાય તો અહીંયા પાંચ ના કેટલા મૂકી દેવાના પાંચ ના પાંચ બરાબર આટલું સરસ તમને આવડી ગયું હવે અહીંયા આપણને કેટલા આપ્યા છે શૂન્ય અને અહીંયા વત્તા કેટલા છે બે તો અહીંયા તો શૂન્ય છે એટલે એક છે નહીં અહીંયા કેટલા લીટા કરવાના એક અને બે તો અહીંયા કેટલા મૂકવાના આપણે શૂન્યમાં બે નાખીએ તો બે ના બે જ રહે કાંઈ થાય નહીં આપણને બે ચોકલેટ આપે જે આપણી બેનને કાંઈ નું આપ્યું હોય તો આપણે પાસે બે ચોકલેટ રહે એક વધે બે થઈ ભાઈ બેન થી થઈ એક ચોકલેટ વધે નહીં તો બે ના બે જ અહીંયા શું મૂકવાનું બે ના બે બરાબર તો આ રીતે આપણે સમજાઈ ગયું હવે આ બધું જોઈશું અહીંયા કેટલા છે ત્રગડે ત્રણ અને અહીંયા કેટલા છે એક બરાબર તો હવે આપણે ત્રણ ના કેટલા લીટા કરીશું ત્રણ તો ચાલો એક બે ત્રણ હવે અહીંયા કેટલા છે બતા કેટલા લીટા કરીશું એક એક નો એક લીટો થાય ને તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર કેટલા થયા ચાર આ રીતે આપણને આડા સરવાળા પણ આવે બરાબર આ રીતે આડા સરવાળા પણ આવે અને તમને એમ લાગે કે આ રીતે નથી ભાગતો તો આ રીતે પણ કરી શકાય આ ત્રણ છે આ વત્તા કેટલા છે એક બરાબર હવે અહીંયા આપણે જવાબ લખવાનો હોય બરાબર ને તો કેવી રીતે કરી શકાય આ રીતે કરી શકાય એક બે ત્રણ एक एक बे त्रण चार तो आ रीते आप चौकड़े चार आई गये तो आ रीते उभो कर सीखी सकते हम अहियाँ जो के संख्या सात अहियाँ के सात ना के लीटा करीशू सात अड़े सात तो जो शांति थी करवाना एक बे त्रण चार पांच छ सात થઈ ગયા સાત હવે અહીંયા કેટલા છે બે તો એક અને બે અહીંયા આપણે છૂટા કર્યા છે કે મળવાના બધા સાથે જ છે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા થયા નવ અહીંયા શું કરવાનું નવ વડે નવ હવે અહીંયા જો કેટલી સંખ્યા છે છ અહીંયા કેટલા છે વત્તા ચાર તો છ વડે છ ના કેટલા લીટર કરીશું છ લીટર એક બે ત્રણ ચાર પાંચ છ છ તમે મોટા થાવ ને તો તમને આંગળી ની મદદ થી પણ આવડે કે આને એક કહેવાય અને બે કહેવાય અને ત્રણ કહેવાય અને ચાર કહેવાય આ રીતે પણ તમે થોડા મોટા થાવ એટલે તમને સરસ આંગળી થી પણ ગણતા આવડે હવે અહીંયા કેટલા છે ચાર એક બે ત્રણ ચાર હવે ચાલો બધે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલા થયા દસ એકડે મીને દસ આ રીતે તમને સમજાઈ ગયું સરસ મજાનું આ રીતે આડા સરવાળા પણ આવે બરાબર
માંથી આપણે ઊભા સરવાળા પણ આવે આ તો તમને આવડતા જ છે બરોબર તો પણ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ તો આ કેટલા છે 3 કેટલા લીટા કરીશું 1 2 3 હવે આ કેટલા છે 1 તો કેટલા લીટા કરીશું 1 હવે શું કરવાનું ગણવાના બધા ભેગા મળીને 1 2 3 4 તો અહીંયા કેટલા મૂકવાના 4 બરાબર હવે એ જ રીતે અહીંયા 6 ઘડે 6 આવ્યા છે અહીંયા બગડે 2 તો કેટલા લીટર કરીશું 6 1 2 3 4 5 6 બગડે 2 ને કેટલા લીટર કરીશું 2 1 અને 2 હવે શું કરવાનું તો આપણે બધા ગણી લેવાના સાથે 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 ઘડે 8 શાંતિથી લીટા કરવાના એટલે તમારે જરા પણ ભૂલ પડે નહીં હવે અહીંયા કેટલા છે 3 ઘડે 3 તો કેટલા લીટર કરીશું 3 1 2 3 અહીંયા કેટલી સંખ્યા છે 4 તો કેટલા લીટર કરીશું 4 1 2 3 4 બરાબર હવે બધા ગણી લઈશું 1 2 3 4 5 6 7 કેટલા થયા 7 7 ઘડે 7 તો આ રીતે તમારે સરસ મજાનું આવડી જાય એટલે તમે ફરીથી વાળી પાછો આપણે આ રીતે શીખી લીધું બરાબર તો ચાલો બાળકો તમે પણ આ બધું સરસ મજાનું નોટમાં લખજો આવજો નમસ્તે જય શ્રી કૃષ્ણ મારા વાલા બાળકો